તારીખ 24 ઓગસ્ટ, આજનો દિન મહિમા, જુસ્સાથી ધગધગતો તેજાબી સર્જક એટલે વીર નર્મદ. એ સમયમાં બ્રિટિશ વીકલી ધ સ્પેક્ટેટરનો ભારે દબદબો, એમના રંગે રંગાયેલા ભારતીયોને એ મેગેઝિન ખૂબ ગમે. ગુજરાતનો એક માથા ફરેલ પત્રકાર, એને થાય કે ગુજરાતીમાં આવું કોઈ પ્રકાશન નીકળે તો. મિત્રોની મદદથી નર્મદાશંકર લાલશંકર દવે નામના એ નાગર યુવકે દાંડિયો પીટ્યો. દાંડિયો એ એના નવા સમાચાર પત્રનું નામ હતું. પ્રેમ અને શૌર્યની કવિતાઓ ગાનાર અને નિડર પત્રકાર નર્મદનો જન્મ તારીખ 24 ઓગસ્ટ 1833ના રોજ સુરતમાં થયો હતો. આ આદિપુરુષનું જીવન એટલે આંધી, તુફાન અને ઝંઝાવાત. એનો જીવન મંત્ર એટલે પ્રેમ અને શૌર્ય. મિત્રોની સહાયથી એણે બુદ્ધિવર્ધક સભાની સ્થાપના કરી, સુરત રાંદેરમાં નોકરી સ્વીકારી. ટૂંકા ગાળામાં જ નોકરી છોડીને કલમને ખોળે જીવન વિતાવવાનો નિર્ણય કર્યો. નર્મદ કોષ, નર્મદ સર્વસંગ્રહ, નર્મદનું ગદ્ય મંદિર વગેરે તેના ચિરસ્થાયી સર્જનો છે. સમાજમાં ચાલતા જૂઠાણા, જુલમ અને સ્વાર્થ સામે એણે જીવનભર સંઘર્ષ કર્યો. વિશ્વનાથ ભટ્ટે ખરું જ કહ્યું છે કે ભલે એ વીર કાવ્ય લખી ન ગયો, પરંતુ એ વીર કાવ્ય જીવી ગયો. ઈસવીસન 1886માં તેમનું અવસાન થયું. બ્રિટનના ગુજરાતી સાહિત્ય અકાદમીના જગદીશ શાહે અનેકવાર અમદાવાદ આવી વીર નર્મદના જીવન કાર્ય પર નાટક રજૂ કરી હૂબહૂ અભિનય આપી સતત 3 કલાક નર્મદ બની નર્મદને ગુજરાતમાં જીવતો જાગતો ગાજતો ગજવતો કર્યો. એ ઘટના નોંધપાત્ર છે. નર્મદે આપેલ મંત્રને સાથે મળીને આપણે સૌ ગાઈએ. Thank you.